બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની ભરૂચ તાલુકાના વરડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ. ભરૂચ તાલુકાના વરડીયા ગ્રામ પંચાયતના સરપંચ ફજીલાબેન દુધવારા વિરુદ્ધ ગ્રામ પંચાયતના વિપક્ષના 6 સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાં સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. વિપક્ષના 6 સદસ્યો દ્વારા વરડીયા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. ત્યારબાદ 6 સદસ્યો દ્વારા ભરૂચ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી સંબંધિતને અવિશ્વાસની દરખાસ્તની કોપી આપી હતી. ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભરત વસાવાએ મીડિયા સમક્ષ વિકાસના કામોમાં પ્રશ્ન સર્જાતા હોવાના આક્ષેપ કર્યા હતા. વિકાસના કામોની અમૂની મંજૂરી ન આપતા હોવાના આક્ષેપ કર્યા હતા. વિકાસના કામોની રજૂઆત કરતા હતા ત્યારે સરપંચ દ્વારા વિકાસના કામો માટે પૂરતું ફંડ ન હોવાનું જણાવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. ગ્રામ પંચાયતમાં બિનજરૂરી માણસો બેસી રહેતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ગામમાં વાદ વિવાદ થતો હોવાના પણ આક્ષેપ કર્યા હતા. અવિશ્વાસની દરખાસ્ત બાબતે તાલુકા વિકાસ અધિકારીને કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. મારું નામ ભરતભાઈ છે. હું વરેરિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું. આજે 8 સપ્ટેમ્બર 2023ના રોજ હું પોતે અને અમારા સભ્યો આપના સરપંચ વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા આવેલા છે તાલુકા પંચાયત. કયા કારણોસર અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી? વારંવાર વિકાસના કામમાં પ્રશ્નો ઊભા થઈ રહે છે વરેરિયા ગામમાં, અને કેટલાક એવા કામ છે કે પંચાયતમાં જે ગ્રાન્ટોથી થતા હોય છે, સ્વભંડરમાંથી થતા હોય છે, પણ ક્યારેક ક્યારેક અમે ગામના વિકાસને લઈને અને ગામના કામોને લઈને અમે લોકોએ અત્યાર સુધી સરપંચ સાથે જે કંઈ પણ ચર્ચા કરેલી છે તો સરપંચ જેટલી પણ ગ્રાન્ટો આવે છે એના કામ કરાવે છે એની કોઈ પણ જાતની અમને મંજૂરી આપતા નથી. અને એવા વરેડિયા ગામમાં કેટલાક એવા વિકાસના કામો છે જેમાં આપણે પંચાયતના સ્વભંડારની જરૂર હોય છે, પણ સરપંચ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે અમારી પાસે પૂરતું ફંડ નથી. અને અમો જ્યારે પંચાયતમાં જતા હોય છે ત્યારે કેટલાક ગામના એવા માણસો છે કે જે બિનજરૂરી ગ્રામ પંચાયતમાં બેસીને અને ગામનું વાતાવરણ ખરાબ કરે છે, ગામમાં અશાંતિ ઊભા કરે છે. જે બી વોર્ડનું જે પણ કામ છે એ સભ્યોને પૂછવામાં નથી આવતું. એ જે તે લોકો પંચાયતમાં બેસી રહે છે એમની સાથે ચર્ચા કરીને કામ કરવામાં આવે છે, અને જે કામ થાય છે વોર્ડમાં એ સભ્યોને અજાણ છે, સભ્ય એના વિશે જાણતા જ નથી. અને કોઈ પણ કામમાં વાદ વિવાદ ઊભો થાય છે ત્યારે અમારે ગામના જે પણ વોર્ડ છે એના લોકોને એમને કન્વિન્સ કરવા અમને બહુ તકલીફ પડે છે, જેથી અમારા ગામમાં આવા વાદ વિવાદ ઊભા થઈ રહ્યા છે અને ગામનો વિકાસ અટકી રહેલો છે. અને જો અમારે વરેડિયા ગામનો વિકાસ કરવો હશે અને વરેડિયા ગામમાં જો શાંતિ રીતે ચલાવવું હશે તો અમારે આ સરપંચની બિલકુલ જરૂર નથી. હું તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને હું મારી રજૂઆત કરું છું કે અમારી આ અવિશ્વાસની દરખાસ્ત એ એમના પર કાયદેસરના પગલાં લે અને એમને આ સરપંચ પદેથી ખારિજ કરી નાખે અને અમારા ગામનો વિકાસ સારો થાય અને ગામને વિકાસની દિશામાં લઈ જવું છે. બસ હું આટલું કહેવા માગું છું. અને બીજું કે અમે અત્યારે જે પણ સભ્યો આવેલા છે અમારા પરિવારને જે કંઈ બી તકલીફ થશે, મેન્ટલી ટોર્ચર થશે, કોઈ પણ જાતના અમારી સાથે બનાવ બનશે એ સરપંચના પરિવાર તેમજ સરપંચની સાથે જેટલા પણ આજુબાજુ જે એમના ચમચા ફરે છે એમના પરિવારની જિમ્મેદારી રહેશે. અમને કોઈ પણ જાતની મેન્ટલી ટોર્ચર બી કરવામાં આવશે તો જે તે સરપંચ અને એમના પરિવાર અને એમની સાથે એમના ફરતા અંગત ચમચાઓની જવાબદારી